गुड मॉर्निंग स्टूडेंट, स्टैंडर्ड 9 सब्जेक्ट सामाजिक विज्ञान, पाठ 9 मूलभूत हकों, मूलभूत फरजो अने राज्यनीतिना मार्गदर्शक सिद्धांतों। तेमां आपणे भारतीय भारतना बंधारणे आपेला 6 मूलभूत हकों लई लीधा। तेमां आया सांस्कृतिक अने शैक्षणिक हक। सांस्कृतिक अने शैक्षणिक हक द्वारा बंधारणे धर्म, भाषा अने संस्कृतिना आधारे रचायेली लघુમિત્યોના હકોનું રક્ષણ કરવાની ખાતરી આપી છે। બંધારણીય ઈલાજનો હક એ મૂળભૂત હકોનો જ નહીં બલકે ભારતના બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે। આ હક દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપે છે। ડૉક્ટર આંબેડકરના મત મુજબ બંધારણીય ઈલાજો સંબંધી જોગવાઈ સમગ્ર બંધારણનો આત્મા સમાન છે। ઈસવીસન 1976માં બંધારણમાં સુધારો કરીને બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો સમાવવામાં આવી છે। મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ દેશપ્રેમ, મૂલ્યો, આદર્શો તેમજ રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો છે। દર વર્ષે 6 જાન્યુઆરીના દિવસે મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું સૂચન થયું છે। કયા દિવસે? 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન। હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે। દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનમાં વિવિધ ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રો નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે। આ સિદ્ધાંતોને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે। દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના માટે રાજ્ય અધિક પ્રયાસો કરે એવું માર્ગદર્શન આ સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે। આ સિદ્ધાંતો એ કલ્યાણકારી સમાજવાદી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવાની રૂપરેખા આપી છે। સ્વસ્થ વિદેશ નીતિના ઘડતર માટે આ સિદ્ધાંતો પાયાના રચનાત્મક સૂચનો કરે છે। આ સિદ્ધાંતો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી। આ સિદ્ધાંતોનો અમલ માટે નાગરિકો અદાલતોનો આશરો લઈ શકતા નથી। ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આ સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો ગણાવ્યા છે। તેનું વર્ગીકરણ આ પ્રમાણે છે। પહેલું છે આર્થિક નીતિઓના સિદ્ધાંતો, બીજું છે સામાજિક નીતિઓના સિદ્ધાંતો, ત્રીજું છે રાજકીય અને વિદેશ નીતિના સિદ્ધાંતો અને ચોથું છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓના સિદ્ધાંતો। મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે। મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે। આમ મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એકબીજાથી વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે। આમ આપણો આ પાઠ 9 પૂરો થાય છે। તેનાથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ, એના સિદ્ધાંતો, મૂળભૂત ફરજો ને જે આપણે 6 હક જોઈ ગયા, મૂળભૂત હક, શોષણનો હક, શોષણ સામેનો હક, સ્વતંત્રતાનો હક, તેની ટૂંકનો જ એ ઇમ્પોર્ટન્ટ છે, તમે કરી નાખજો અને સ્વાધ્યાયમાં લખી દેજો। થેન્ક યુ।